વેલકમ સ્ટુડન્ટ વેલકમ ટુ ધી ઓનલાઇન લેક્ચર્સ ઓફ દક્ષશીલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ ઇન ધ લાસ્ટ લેક્ચર ઓફ બિઝનેસ કમ્યુનિકેશન વી હેવ સ્ટાર્ટેડ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન અગાઉના બિઝનેસ કમ્યુનિકેશનના લેક્ચરમાં આપણે કમ્યુનિકેશનની પ્રોસેસની શરૂઆત કરી હતી જેમાં આપણે કમ્યુનિકેશનની આખી પ્રોસેસ કેવી રીતે હોય છે તે આપણે જોયું હતું તો આજના લેક્ચરમાં આપણે ना जे elements, जे, ए, प्रोसेस પ્રોસેસના જે મેઇન એલિમેન્ટ્સ એટલે કે મહત્વના તત્વો છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો તમે છે એ કમ્યુનિકેશનની પ્રોસેસ છે આવી રીતે કંઈક જોઈ હતી કે આઈડિયાસ સૌથી પહેલાં માં સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિના મનમાં કોઈક આઈડિયા હોય કાંઈક થોટ્સ એટલે કે કાંઈક વિચાર હોય કાંઈક ફિલિંગ્સ હોય જેને તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ પસાર કરે છે કે ટ્રાન્સફર કરે છે તો આઈડિયા સૌથી પહેલું સ્ટેજ છે કમ્યુનિકેશનનું એન્કોડિંગ એન્કોડિંગ એટલે કે તમારા આઈડિયાને તમે કોઈ એક પ્રોપર મીડિયમનો યુઝ કરી અને બીજા વ્યક્તિ સુધી કેમ પહોંચાડવું તે માટે એક એક માધ્યમ સિલેક્ટ કરો છો જેને એન્કોડિંગ કહેવાય છે પછી છે મેસેજ એટલે કે કમ્યુનિકેશનમાં જે મેઇન મેસેજ તમે રિસિવરને એટલે કે જે તે વ્યક્તિને આપવા માંગતા હો તેના માટે એક મેસેજ ચોક્કસ છે એ ડ્રાફ્ટ કરો છો બનાવો છો ત્યાર પછી ચેનલ એક પ્રોપર ચેનલનો ઉપયોગ કરો છો ચેનલ એટલે તો કે ભાઈ કમ્યુનિકેશન તમે સેના દ્વારા કરશો કેવી રીતે છે એ કમ્યુનિકેશન છે એ જે તે વ્યક્તિ સુધી તમે કેમ તમારો માહિતી સંચાર કમ્યુનિકેશને શું કહેવાય ગુજરાતીમાં માહિતી સંચાર કહેવાય તમારો સંદેશો છે એ બીજા વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચાડશો કયા માધ્યમનો ઉપયોગ કરીને પહોંચાડશો જેને તમે ચેનલ કહો છો પછી છે પછી છે રિસિવડ મેસેજ એટલે કે જે તે વ્યક્તિને મેસેજ મળી જાય એટલે મેસેજ રિસિવડ થાય બરાબર કમ્યુનિકેશન તમે જે તે વ્યક્તિ માટે બનાવ્યું તમે જેને માહિતી સંચાર પહોંચાડવા માગો છો ઇન્ફોર્મેશન આપવા માગો છો તમારા આઈડિયાઝ તમારા થોટ્સ તમારા વિચારો તમારા સજેશન તમે જે તે વ્યક્તિ સાથે શેર કરવા માગો છો તે વ્યક્તિને તે મેસેજ મળે છે એટલે શું કહેવાય રિસિવડ મેસેજ તમે જે માહિતી આપવા માગો છો તે જે તે વ્યક્તિ તરફ મળી જાય છે એને રિસિવડ મેસેજ કહેવાય પછી છે ડિકોડિંગ ડિકોડિંગ એટલે કે સામેવાળો વ્યક્તિ તમારા મેસેજને સમજવા માટે કોઈ એક ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરે છે માહિતી સંચારને તેના પોતાના વેમાં તેના પોતાની રીતે સમજવા માટે એક ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરે છે એને ડિકોડિંગ કહેવાય અને લાસ્ટમાં આવે છે ફરી પાછું આઈડિયાઝ એટલે કે આ પ્રોસેસ છે એ શું ચાલે છે કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે તો તે આપણે લાસ્ટના લેક્ચરમાં આપણે છે એ આવી રીતે જોયું હતું કોમ્યુનિકેશનમાં આવી રીતે એક આખી ચેનલ આવે છે આજે આપણે કમ્યુનિકેશનના મેઇન એલિમેન્ટ્સ છે બેઝિક એલિમેન્ટ્સ ઓફ કમ્યુનિકેશન બેઝિક એલિમેન્ટ્સ એટલે શું તો કે ભાઈ માહિતી સંચારના મહત્ત્વના તત્વો બરાબર તો માહિતી સંચારના કમ્યુનિકેશનના મહત્ત્વના તત્વો કયા છે તો બેઝિક એલિમેન્ટ ઓફ કમ્યુનિકેશન ઇઝ ફાઈવ પાંચ પાંચ ક કમ્યુનિકેશનના મહત્ત્વના એલિમેન્ટ્સ છે ફર્સ્ટ છે સેન્ડર ઓર એન્કોડર સેન્ડર એટલે કોણ માહિતી મોકલનાર માહિતી મોકલનારને શું કહેવાય સેન્ડર સેન્ડર એટલે મોકલનાર થાય અથવા બીજા અર્થમાં એને એન્કોડર એટલે કે માહિતીને યોગ્ય માધ્યમ સિલેક્ટ કરીને રિસિવર સુધી એટલે કે માહિતી મેળવનાર સુધી પહોંચાડવા માટે એક એન્કોડર તરીકે સેન્ડર છે એ સૌથી પહેલાં શું કરે છે મેસેજ સેન્ડ કરે છે સેન્ડર બીજું છે રિસિવર મહત્ત્વનું એલિમેન્ટ્સ કયું છે રિસિવર એટલે કે માહિતી મેળવનાર જેને ડિકોડર પણ કહેવાય છે એટલે કે તમે આપેલી માહિતીને વ્યવસ્થિત રીતે ટ્રાન્સલેટ કરીને સમજવા માટે સમજનાર જેને કહેવાય છે રિસિવર અથવા તો માહિતી મેળવનાર એમ પણ કહી શકાય ત્રીજું છે મેસેજ કમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય તો મેસેજ મેસેજ એટલે તમે સામેવાળા વ્યક્તિને તમારા કમ્યુનિકેશનમાં શું કહેવા માગો છો શેની માહિતી આપવા માગો છો ઇટ ધ સેન્સ એને શું કહેવાય મેસેજ કહેવાય સંદેશો ગુજરાતીમાં એને શું કહેવાય સંદેશો મીડિયમ મીડિયમ એટલે કે એક માધ્યમ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ માહિતીની આપલે કરવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરો છો તો એને શું કહેવાય મીડિયમ કહેવાય માધ્યમ કહેવાય થ્રુ ટેલિવિઝન યુ કેન શેર યોર આઈડિયાસ થોટ્સ ફિલિંગ થ્રુ ધ ટેલિવિઝન એટલે કે તમે તમે બધા જુઓ છો જાહેરાત છે એ માહિતી સંચાર કમ્યુનિકેશનનો જ એક પાર્ટ છે અથવા તો થ્રુ ધ હેલ્પ ઓફ ન્યૂઝપેપર પેમ્પ્લેટ્સ ન્યૂઝપેપર દ્વારા પણ તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ કરીને લોકો સમક્ષ તમારી માહિતી રજૂ કરી શકો છો કમ્યુનિકેશન કરી શકો છો થ્રુ મોબાઈલ ફોન મોબાઈલ ફોન દ્વારા પણ તમે તમારી માહિતી વિચારો છો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ છે એ ટ્રાન્સફર કરી શકો છો એટલે કે શું છે આ બધા શું છે કમ્યુનિકેશનના મીડિયમ છે માધ્યમ લાસ્ટ છે ફીડબેક ફીડબેક એટલે કે પ્રત્યુત્તર ગુજરાતીમાં એને શું કહેવાય પ્રત્યુત્તર કહેવાય ફીડબેક એટલે શું તમે કોઈપણ વ્યક્તિને તમારી માહિતી શેર કરી છે સામેવાળા વ્યક્તિને એ માહિતી પ્રોપર વેમાં મળી છે કે નહીં તેની તમે શું લો છો માહિતી લો છો એટલે કે તેનું તમે ઇન્ક્વાયરી કરો છો કે સામેવાળા વ્યક્તિને તમે જે કમ્યુનિકેટ કરો છો તમે જે માહિતી મોકલાવી છે એ જ વ્યક્તિ એ એ જ સ્વરૂપમાં એ માહિતી સમજી છે કે નહીં એટલે એનું શું લો છો તમે ફીડબેક લો છો તો આ પાંચ કમ્યુનિકેશનની પ્રોસેસના એલિમેન્ટ્સ છે પાંચ મુખ્ય એલિમેન્ટ છે સેન્ડર રિસીવર મેસેજ મીડિયમ એન્ડ ફીડબેક પેલું આપણે જોઈએ આજના લેક્ચરમાં આપણે જોઈએ સેન્ડર સેન્ડર શું છે તો સેન્ડર છે ધ પર્સન હુ ઇનિશિએટ ધ કમ્યુનિકેશન ઇઝ નોર્મલી રિફર ટુ એઝ ધ સેન્ડર ઇનિશિએટ એટલે શું તો કે ભાઈ કંઈક નવું કરવું ઇનિશિએટિવનું નવું એક શું થાય નવીન ઇનિશિએટિવના મતલબ શું થાય નવીન બરાબર તમે કમ્યુનિકેશનમાં કાંઈક નવીન કરવા માગતા હો ધ પર્સન હું ઇનિશિયેટ ધ કમ્યુનિકેશન ઇઝ નોર્મલી રિફર્ડ એઝ અ સેન્ડર એટલે કે જે વ્યક્તિ કમ્યુનિકેશનમાં કંઈક ઇનિશિએટિવ કાંઈક નવું કરીને સૌ પ્રથમ માહિતીની રજૂઆત કરે એને શું કહેવાય સેન્ડર ધ પર્સન એક વ્યક્તિ છે જે કમ્યુનિકેશનમાં શું કરે છે માહિતીનું કાંઈક ઇનિશિએટિવ લે છે કાંઈક નવું લોકો સમક્ષ લઈ જવા માટે કંઈક નવીનતા લાવવા માટે કંઈક નવું વિચારને શેર કરવા માટે જે વ્યક્તિ નોર્મલી કમ્યુનિકેશનની પ્રોસેસને સ્ટાર્ટ કરે છે એને સેન્ડર કહેવાય છે ધ સેન્ડર સિલેક્ટ્સ આઈડિયા ફ્રોમ ધ ફ્રોમ હિઝ પર્સનલ ડેટા બેન્ક એન્ડ કોડ એન્ડ ફાઇનલી ટ્રાન્સમિટ ધેમ ટુ ધ રિસિવર ધ સેન્ડર સિલેક્ટ ધ આઈડિયાઝ ફ્રોમ હિઝ પર્સનલ ડેટા બેન્ક એટલે શું કહે છે કે સેન્ડર એટલે કે માહિતી મોકલનાર સૌ પ્રથમ આઈડિયાઝ જે તે વ્યક્તિના આઈડિયાને તેણે લોકો સમક્ષ રજૂ કરવા માટે કોમ્યુનિકેશન કરવા માટે આઈડિયાને સિલેક્ટ કર્યો છે તેને જે તે વ્યક્તિ પાસેથી શું કરે છે આઈડિયાને મેળવે છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ કંપનીમાં કામ કરો છો કોઈ અન્ય વ્યક્તિને સારો એવો કહેવાય ને કે સારો એવો વિચાર આવ્યો છે તે વિચારને તમે તમારી કમ્યુનિકેશન પ્રોસેસ માટે શું કરો છો સિલેક્ટ કરો છો તો એ જે તે વ્યક્તિની પર્સનલ ડેટા બેંકમાંથી તે વિચાર આવ્યો છે તેને સેન્ડર શું કરે છે કરે છે સોરી એનકોડ એટલે કે જે તે માહિતીને એક ચોક્કસ સ્વરૂપમાં એનકોડ એટલે શું થાય સ્વરૂપ સ્વરૂપમાં જે કોઈ પણ માહિતી છે તેને ચોક્કસ સ્વરૂપમાં ટ્રાન્સમિટ એટલે શું થાય ફેરવવું ફાઇનલી ટ્રાન્સમિટ ધેમ ટુ ધ રિસિવર એટલે કે જે તે વ્યક્તિને મોકલવાનું છે તે વ્યક્તિ માટે તે સંદેશો શું કરે છે ટ્રાન્સમિટ એટલે કે ફેરવવું ટ્રાન્સફર કરે છે એટલે કે એક ચોક્કસ વ્યક્તિ પાસેથી સેન્ડરને જે કોઈ પણ આઈડિયાઝ કે થોટ્સ મળ્યા હોય તેને ચોક્કસ સ્વરૂપમાં ફેરવીને રિસિવર માટે તે ડેટા છે એ શું કરવો સિલેક્ટ કરી અને રિસિવર માટે એટલે કે માહિતી મેળવનાર માટે રે એ મેસેજને ચોક્કસ સ્વરૂપમાં ડિઝાઇન કરવાનું કામ કોણ કરે છે સેન્ડર કરે છે ધ સેન્ડર હેઝ ટુ ફોર્મ્યુલેટ ધ મેસેજ ઇન સચ અ વે તે ઇટ કમ્સ અપ ટુ ધ એક્સપેક્ટેશન ઓફ ધ રિસીવર શું કહે છે કે ધ સેન્ડર હેઝ ટુ ફોર્મ્યુલેટ ધ મેસેજ સેન્ડરે જે કોઈ પણ મેસેજ જેને ફોર્મ્યુલેટ એટલે શું વ્યવસ્થિત ગોઠવવું ધ મેસેજ ધ સેન્ડર હેઝ ટુ ફોર્મ્યુલેટ ધ મેસેજ ઇન સચ અ વે ધેટ ઇટ કમ્સ અપ ટુ ધ એક્સપેક્ટેશન ઓફ રિસીવર એટલે કે રિસિવરને જે કંઈ પણ એક્સપેક્ટેશન એટલે શું આશા હોય એ કેવા સ્વરૂપમાં તેને માહિતી મળવાની છે તે રિસિવર એટલે કે માહિતી મેળવનારને ધ્યાનમાં રાખીને તેને ચોક્કસ સ્વરૂપમાં મેસેજને શું કરવો જોઈએ ફોર્મ્યુલેટ એટલે કે મેસેજને એક ચોક્કસ સ્વરૂપમાં ફોર્મેટ કરવો જોઈએ જેથી રિસિવરને તે મેસેજ સરળતાથી સમજાઈ જાય ધ સેન્ડર હેઝ ટુ ફોર્મ્યુલેટ ધ મેસેજ ઇન સચ અ વે દેટ ઇટ કમ્સ અપ ટુ ધ એક્સપેક્ટેશન ઓફ ધ રિસિવર રિસિવર એટલે મેળવનાર એક્સપેક્ટેશન એટલે આશા રિસિવરની જે પ્રમાણે માહિતી મળશે એવી આશા હોય તે આશાને ધ્યાનમાં રાખીને સેન્ડરે શું કરવાનું હોય મેસેજને ચોક્કસ વેમાં ફોર્મ્યુલેટ એટલે કે તૈયાર કરવાનો હોય જેથી રિસિવરને તે મેસેજ ચોક્કસ રીતે વ્યવસ્થિત રીતે સમજાય ફોર એક્ઝામ્પલ અ કન્સલ્ટન્ટ વિશિસ ટુ કમ્યુનિકેટ વિથ ધ એચઆરડી મેનેજર ઓફ કંપની કન્સલ્ટન્ટને ગુજરાતીમાં શું કહેવાય સલાહકાર કોઈ એક સલાહકાર છે તેની ઈચ્છા હોય કે તે ચોક્કસ સ્વરૂપમાં કમ્યુનિકેટ વિથ ધ એચઆરડી મેનેજર ઓફ કંપની કંપનીના એચઆરડી એટલે શું થાય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાધન સંચાલક ગુજરાતીમાં એને કહેવાય કોઈ કન્સલ્ટન્ટ છે એ પોતાનું ચોક્કસ માહિતી છે એ જે તે વ્યક્તિ એચઆરડી છે મેનેજર છે તેની સાથે કોમ્યુનિકેટ કરવા માટે શું કરે છે તો કે ભાઈ એક ચોક્કસ સ્વરૂપમાં પોતાનો મેસેજ જે તે વ્યક્તિને પહોંચાડવાનો છે ચાડી એટલે કોણ થાય માનવ સંસાધન સંચાલક ગુજરાતીમાં એને માનવ સંસાધન સંચાલક કહેવાય અને ગુજરાત ઇંગ્લિશમાં એને એચઆરડી એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ મેનેજર ઓફ કંપની ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ એન્શ્યોર ધ કન્સલ્ટન્સી પ્રોજેક્ટ ઓન ટ્રેનિંગ ઓફ પર્સનલ હવે કન્સલ્ટન્ટ એટલે કે સલાહકાર વ્યક્તિ છે એ જે તે વ્યક્તિ હ્યુમન રિસોર્સ એટલે કે માનવ સંસાધન સંચાલન ડિપાર્ટમેન્ટનો જે મેનેજર છે તેની સાથે શું કરે છે એક કન્સલ્ટન્સી એટલે કે એક સલાહકાર તરીકે જ કંપનીના કન્સલ્ટન્ટ પ્રોજેક્ટ માટેની ચર્ચા કરવા માગે છે ફોર ધ ટ્રેનિંગ ઓફ કોણ પર્સોનલ જેના માટે તો કે ભાઈ કન્સલ્ટન્ટ એક સલાહકાર છે એ એચઆરડી એટલે કે માનવ સંસાધન સંચાલક મેનેજર છે તેના કંપનીના એની સાથે જે તે કોઈ પણ ચોક્કસ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે માણસોના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે શું કરે છે કન્સલ્ટન્સી પ્રોજેક્ટ માટે તૈયારી કરે છે ધ કન્સલ્ટન્ટ શૂડ એન્શ્યોર વેન હી કમ્યુનિકેટ વિથ એચઆરડી મેનેજર ધેટ ધેર ગોલ કન્વર્જ કન્વર્જ એટલે શું થાય તો કે ભાઈ જે તે સ્વરૂપમાં માહિતીને ચોક્કસ રીતે કન્વિન્સ કરવી કન્વર્જ કરવી એમ ધ કન્સલ્ટન્ટ હેઝ ટુ એન્શ્યોર કન્સલ્ટન્ટે હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તે પોતાના પ્રોજેક્ટ વિશેની માહિતી જે તે મેનેજર સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છે તેની સાથે ચોક્કસ રીતે કોમ્યુનિકેટ કરી શકે તેનો જે ગોલ છે જે હેતુ છે એને લોકો સુધી સરસ રીતે પહોંચાડી શકે મેનેજરને તેના ગોલ વિશે તેના કન્સલ્ટન્સી પ્રોજેક્ટ વિશે જેની માટે તે ચર્ચા કરવા આવ્યો છે કોના કન્સલ્ટન્સીના પ્રોજેક્ટ માટેની વાત છે તો કે ભાઈ પર્સોનલ માણસોને ટ્રેનિંગ આપવાના કન્સલ્ટન્સીના પ્રોજેક્ટ માટે તે એચઆરડી મેનેજર પાસે એટલે કે માનવ સંસાધન સંચાલક મેનેજર સાથે જે કંઈ પણ કોમ્યુનિકેશન કરવા આવ્યો છે તે કમ્યુનિકેશન છે સામેવાળા વ્યક્તિને જે કોઈ પણ ગોલ એટલે કે હેતુથી કન્વિન્સ કરવા આવ્યો છે તે ચોક્કસ રીતે કન્વિન્સ કરી શકે હી હેઝ ટુ કન્વિન્સ એચઆરડી મેનેજર એઝ ટુ ધ વે હિઝ સર્વિસ આર ઇનએવિટેબલ ઇનએવિટેબલ એટલે શું અનિશ્ચિત બરાબર એટલે કે જે કાંઈ પણ માહિતી કે ગોલ માટે તે એચઆરડી મેનેજર સાથે કમ્યુનિકેટ કરવા આવ્યો છે તે ચોક્કસ રીતે તેને એ માહિતી છે એના ગોલ સાથે સમજાવી શકે સો કમ્યુનિકેશન પ્રોસેસ વિલ નોટ ટેક પ્લેસ ઇન ધ એબસન્સ ઓફ એન એડિક્યુએટ એન્ડ પ્રોસેસ ટુ પ્રિપેર ધ મેસેજ ફોર અ ટ્રાન્સમિશન ઇન ધ ચેનલ હવે શું કહેવા માગે છે તો કે ભાઈ કમ્યુનિકેશન પ્રોસેસ છે વિલ નોટ ટેક પ્લેસ કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા વિલ નોટ ટેક પ્લેસ ઇન ધ એબસન્સ ઓફ એન એડિક્યુએટ એન્કોડિંગ પ્રોસેસ શું કહેવા માગે છે માહિતી સંચારની પ્રક્રિયા માટે ખાસ કોઈ એક ચોક્કસ એન્કોડિંગ પ્રોસેસ એટલે કે સંદેશાને એન્કોડ કરવો સંદેશાને એક ચોક્કસ ફોર્મેટમાં લાવવો અને તમારો જે મેસેજ છે એ ટ્રાન્સમિટ ઇન્ટુ અ ચેનલ એક ચોક્કસ ચેનલમાં ટ્રાન્સમિટ એટલે કે ફેરવવા માટે એક ચોક્કસ રીતે કમ્યુનિકેશન પ્રોસેસ છે ને એ મુખ્યત્વે શું હોય તો કે કમ્યુનિકેશન પ્રોસેસ માટે સૌપ્રથમ તો તમારો જે મેસેજ છે તમે જે કાંઈ પણ સંદેશો જે તે વ્યક્તિને મેળવનાર માહિતી મેળવનારને આપવા માંગો છો તેને એક ચોક્કસ ફોર્મેટમાં તમારો મેસેજ પહેલા તો ટ્રાન્સમિશન ફેરવી નાખવો જોઈએ ઇનટુ ધ ચેનલ એક ચોક્કસ ચેનલમાં ફેરવ્યા સિવાય ક્યારેય માહિતી સંચારની પ્રક્રિયા છે એ પૂરી થતી નથી એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા માટે સૌથી મહત્વની બાબત છે એનકોડ એટલે કે એક માહિતીને ચોક્કસ સ્વરૂપમાં ફેરવવું ટ્રાન્સમિટ ધ મેસેજ ઇન ટુ અ પ્રોપર વે વિથ ધ પ્રોપર ચેનલ એટલે કે એક ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરીને તમારા સંદેશાને એક ચોક્કસ રીતે લોકો સુધી પહોંચાડવો જરૂરી છે ધ પ્રોસેસ ઇઝ કોમન ફોર ટેકનોલોજીકલ એન્ડ ધ પર્સન ટુ પર્સન કમ્યુનિકેટ ધ સિચ્યુએશન એઝ વેલ યોગ્ય ટેકનોલોજીનો કમ્યુનિકેશન પ્રોસેસમાં એક કોમન એક ચોક્કસ ટેકનોલોજીનો ઉપયોગ કરી જે તે વ્યક્તિ સુધી માહિતી છે એ જે કોઈ પણ સિચ્યુએશનમાં હોય તે જ સિચ્યુએશનમાં પરિસ્થિતિમાં વ્યવસ્થિત રીતે છે પહોંચાડવી જોઈએ સો આ ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે વેન ધ ડેટા ઇઝ ટુ બી કમ્યુનિકેટ ટુ અ કમ્પ્યુટર ધ ટર્મિનલ ઇક્વિપમેન્ટ કૌશ છે કીબોર્ડ ઇઝ સર્વિંગ એઝ અ સોર્સ ઓફ ટ્રાન્સમિશન ઇન ટુ અ કોમ્પ્યુટર શું કહે છે જુઓ વેન ધ ડેટા ઇઝ ટુ બી કોમ્યુનિકેટેડ કોમ્યુનિકેટેડ ટુ અ કોમ્પ્યુટર તમે જ્યારે કોમ્પ્યુટર માટે કોઈક ચોક્કસ માહિતી તૈયાર કરતા હો ત્યારે જે માહિતી છે તેને કોમ્પ્યુટરાઈઝ કરવા માટે એક ટર્મિનલ એક પ્રોપર ઇક્વિપમેન્ટ એટલે શું એક ટર્મિનલ ઇક્વિપમેન્ટ એટલે કે માહિતીને કોમ્પ્યુટરની ભાષામાં ફેરવા માટેનું ઇક્વિપમેન્ટ શું છે કીબોર્ડ ઇક્વિપમેન્ટ એટલે શું થાય સાધન યંત્ર ઇઝ અ સર્વિંગ એઝ અ સોર્સ ઓફ ટ્રાન્સમિશન ફોર અ કોમ્પ્યુટર ઇન ઇન્ટુ ધ કમ્પ્યુટર એટલે કે તમે જે કાંઈ પણ માહિતી કોમ્પ્યુટર માટે તૈયાર કરી છે તે માહિતી કોમ્પ્યુટરની લેંગ્વેજમાં કોણ તૈયાર કરશે કીબોર્ડ તમે જે ટાઈપ કરશો ડેટા જેના દ્વારા કોમ્પ્યુટર સમજશે તેનું માધ્યમ શું છે તમારા સંદેશાનું માધ્યમ કોમ્પ્યુટર માટે કીબોર્ડ છે એટલે કે કીબોર્ડ દ્વારા તમે કોમ્પ્યુટરની ભાષામાં કોમ્પ્યુટરને તેનો સંદેશો પહોંચાડો છો તો ધ ટર્મિનલ ઇક્વિપમેન્ટ એટલે કે માહિતીને રૂપાંતરિત કરવા માટેનું ઇક્વિપમેન્ટ એટલે કે સાધન કીબોર્ડ છે કોમ્પ્યુટરના સ્વરૂપમાં કોમ્પ્યુટરને માહિતી રૂપાંતરિત કરવા માટેનું સાધન શું છે કીબોર્ડ સો ધ સોર્સ ફોર ટ્રાન્સમિશન ફોર કોમ્પ્યુટર એ સોર્સ એટલે શું થાય સાધ સ્ત્રોત કોમ્પ્યુટરની માહિતીને કોમ્પ્યુટરમાં ફેરવા માટેનું સ્ત્રોત છે કીબોર્ડ ધ સેન્ડર પ્રિપેર હિઝ મેસેજ ફોર અ ટ્રાન્સમિશન બાય કન્વર્ટિંગ ઇન્ટુ અ સિગ્નલ તેવી જ રીતે સેન્ડરે પણ પોતાના મેસેજને પ્રિપેર કરવા માટે પોતાના મેસેજને રિસિવર એટલે કે માહિતી મેળવનાર સુધી સેન્ડર એટલે કે માહિતી મોકલનારને માહિતી મેળવનાર સુધી સંદેશો પહોંચાડવા માટે હેઝ ટુ પ્રિપેર ધ મેસેજ ફોર ટ્રાન્સ ટ્રાન્સફોર્મ ટ્રાન્સમિશન બાય કન્વર્ટિંગ ઇટ ઇન્ટુ અ સિગ્નલ એક ચોક્કસ સિગ્નલમાં મેસેજને ટ્રાન્સફર કરવા માટે સેન્ડરે પણ આવી રીતે એક ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરવો પડે છે ધ સિગ્નલ ઇઝ કમ્પોઝ ઓફ અ સિસ્ટમેટિક ગ્રુપ ઓફ અ સિમ્બોલ આની માટે તમે કોઈપણ પ્રકારના સિમ્બોલ એટલે કે કહેવાય ને સિમ્બોલને શું કહેવાય ગુજરાતીમાં ચિહ્નો કોઈપણ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ પ્રકારની એક સારી એવી પદ્ધતિનો ઉપયોગ છે કરી શકો છો ઇચ સિમ્બોલ હેઝ ઇટ્સ ઓન પ્રિડિટરમાઇન્ડ પ્રિડિટરમાઈન્ડ મિનિંગ એન્ડ કન્વેક્શનલ યુસેજ એન્ડ વેન ઇટ ટેક એઝ અ હોલ

તો કમ્યુનિકેશન માટે તમે વર્તમાન સમયની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિહ્નોનો ઉપયોગ કરીને પણ તમારા જે કોઈ પણ મિનિંગ તમે જે કોઈ પણ માહિતી છે એ કોમ્યુનિકેશન કરીને માહિતી મેળવનાર સુધી પહોંચાડવા માગતા હો તેની સાથે છે એ પરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને પણ એક રીતે છે તમે ચોક્કસ રીતે માહિતીની આપલે છે કરી શકો છો ઇફ ધ સેન્ડર હેઝ અ ડિફેક્ટિવ ઇન ઇનકરેક્ટ લેંગ્વેજ ઓર અ પોટ પાર્શિયલ ઓર અ ટોટલ બ્રેકડાઉન ઓફ અ કમ્યુનિકેશન ઇઝ લાઇકલી ટુ અકર ઘણીવાર એવું થાય કે ભાઈ કમ્યુનિકેશનમાં રિસિવ સેન્ડર છે એ સેન્ડરે જો ચોક્કસ રીતે પોતાના સિમ્બોલનો ચોક્કસ રીતે પોતાની માહિતીનો યોગ્ય રીતે રજૂઆત ન કરી હોય તો તેના લીધે કમ્યુનિકેશનમાં માહિતી મેળવનાર ખોટો સંદેશો પણ સમજી શકે છે તો આજના લેક્ચરમાં ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ કમ્યુનિકેશન પ્રોસેસ આજે આપણે કમ્યુનિકેશન પ્રોસેસનું પહેલું એલિમેન્ટ સેન્ડર વિશે જોયું સેન્ડર એટલે કોણ તો કે ભાઈ સેન્ડર સિમ્પલી મિનિંગ આપણે વાત કરીએ તો સેન્ડર ઇઝ ધ પર્સન હુ સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન સેન્ડર એક એવો વ્યક્તિ છે કે જે કમ્યુનિકેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરે છે જે કોઈપણ આઈડિયા જે કોઈપણ થોટ્સ તેને તેના ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશનમાંથી મળ્યો હોય પોતાની સાથે કામ કરતા વ્યક્તિઓમાંથી મળ્યો હોય તે આઈડિયાઝ થોટ્સને એ પ્રોપર વેમાં મેસેજમાં ફેરવે છે અને તે મેસેજ કમ્યુનિકેશન મેળવનાર એટલે કે માહિતી મેળવનાર રિસિવરને વ્યવસ્થિત રીતે સમજાય તે માટે ચોક્કસ સિમ્બોલનો ચોક્કસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ મેસેજને ચોક્કસ વેમાં ફોર્મ્યુલેટ કરે છે જેથી સામેવાળો વ્યક્તિ છે એ સરસ રીતે કમ્યુનિકેશન છે એ સમજી શકે સો આજના લેક્ચરમાં આપણે આટલું છે એ રાખીએ છીએ પહેલું એલિમેન્ટ નેક્સ્ટ નેક્સ્ટ લેક્ચરમાં વી વિલ ડિસ્કસ અબાઉટ ધ સેકન્ડ એલિમેન્ટ ઓફ કમ્યુનિકેશન પ્રોસેસ અને પછીના લેક્ચરમાં આપણે બીજા કમ્યુનિકેશન પ્રોસેસના એલિમેન્ટ વિશેની ચર્ચા કરીશું થેન્ક યુ